ये शाम मस्तानी मदहोश किए जाए, मुझे डोर कोई खींचे तेरी ओर लिए जाए। आटी पोस्ट में अत्यार उपस्थित जेटला चा रसिको संगीत रसिको के मनगमती सांज मणवा आवेला सब लोको मारी भाग्यज को एवं हे कि जेने आ गीत न सांभ्यू અને એ ગીતના સર્જક એટલે રાહુલ દેવ બર્મન ઉર્ફે પંચમદા. પંચમદા નું સંગીત આજે પણ લોકપ્રિય છે, એટલું જ નહીં ઉત્તરોત્તર એની લોકપ્રિયતા વધતી જાય છે. અને પંચમદા વિશે આરડી બર્મન વિશે જેમને હું એન્સાઇક્લોપીડિયા કહું છું, બીજી રીતે કહીએ તો પંચમ પીડિયા એવા મુંબઈથી પધારેલા શ્રી અજયભાઈ શેઠ કે જેમની પાસે રાહુલ દેવ બર્મન આરડી બર્મન નું બધું જ મ્યુઝિક 100% ક્રિએશન નું કલેક્શન છે, ફિલ્મી ગેરફિલ્મી કે પછી અનરિલીઝ ફિલ્મો હોય તો. અને એમનું જે અભ્યાસ છે, એમનો અભ્યાસ છે પંચમના એક ઊંડા અભ્યાસથી છે. ટી પોસ્ટ ના સમીરભાઈ દાસાણી ના પ્રેમને વશ થઈ અને આપણા સૌ સંગીત ચાહકોના પ્રેમને વશ થઈ અહીંયા આવેલા છે, તો હું એમને વિનંતી કરું કે એક સરસ મજાનું પંચમદા વિશે એ લોકો અજયભાઈ અમને સૌને રસ કડબોળ કરે. અજયભાઈ આભાર મિત્રો. પહેલા તો કહું કે રુચિ થોડી અતિશયોક્તિ કરે છે. ચોક્કસ પંચમના મ્યુઝિક વિશે મારી જાણકારી છે, રાધર બીજા મ્યુઝિક ડિરેક્ટરો વિશે પણ છે મારી જાણકારી, પણ રુચિ ભણવામાં કામ નથી એને પણ એટલી જાણકારી છે. હું બોલીશ પંચમ વિશે, પણ અહીંયા આપણે ગોષ્ઠી છે એટલે જેટલા હાજર લોકો છે એ લોકો પણ ચોક્કસ પોતાના મત પ્રગટ કરી શકે છે, સવાલ પૂછી શકે છે અને મારી પણ જાણકારી એને ગાંડો વધશે. કારણ કે મેં હંમેશા નોટિસ કર્યું છે કે મ્યુઝિક સંગીત જેટલું સાથે રહીને સંગ રહીને આપણે સાંભળીને જાણકારી આપણી વધે છે તેટલી ફક્ત પોતાના સાંભળવાથી નથી વધતી. કારણ કે દરેક માણસની એક પોતાની દ્રષ્ટિ હોય છે અને હોય છે એટલે જાણકારી વધી શકે છે. હવે આપણે આજના વિષય ઉપર આવીએ. આજનો દિવસ વસંત પંચમીનો દિવસ કુદરતી રૂપે આરડી બર્મન પોતે હંમેશા દર વસંત પંચમીનો દિવસે સરસ્વતી પૂજા નું ફંક્શન પોતાના ઘરે રાખતા, પોતાના બધા મિત્રો પોતાના બધા આડોશી પાડોશી પર્સનલી મેં પોતે પાડોશીઓને પાસેથી સાંભળેલી વાત છે, બધાને ઘરે પોતે જાય અને બધાને અંગત રીતે આમંત્રણ આપે કે આ સરસ્વતી પૂજામાં તમારે આવવાનું છે. સરસ્વતી પૂજામાં સાધારણ રીતે અમે પોતે તો નોન વેજીટેરિયન હતા, નોન વેજીટેરિયન આઈટમ્સ પણ હોય પણ ગુજરાતીઓને ખાસ કે સાન્તાક્રુઝ એરિયામાં રહેતા એટલે ગુજરાતીઓ આડોશી પાડોશીઓ તો હતા જ, તો બધાને ખાસ કે તમારા લોકો માટે મેં વ્યવસ્થા કરી છે કે તમને તકલીફ નહીં થાય એટલે સરસ્વતી પૂજાના ફંક્શનમાં ચોક્કસ પધારજો એમ કરી અને પોતાના ઘરે દર વર્ષે સરસ્વતી પૂજાનું ફંક્શન કરતા અને કુદરતી રીતે આપણે આજના દિવસે મળી રહ્યા છીએ. હવે આરડી બર્મને પોતે પોતાની જિંદગીમાં લગભગ 330 ફિલ્મોમાં 2000 ઉપર ગીતો આપેલા છે અને કદાચ 100 વધારે વેરાયટી વાળા ગીતો આપી છે, એટલે તેના વિશે બોલી તો ઘણું શકાય, ચર્ચા પણ ઘણા વિષયો પર કરી શકાય. પણ આજે હું શરૂઆત એક વિષયની કરીશ કે જે અમને લગભગ એકાદ અઠવાડિયા પહેલા મારી રુચિ જોડે ચર્ચા થઈ હતી એટલે હું થોડી એના વિશે લોકોને કહીશ. આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાધારણ રીતે સિંગર્સ તો ઘણા છે પણ મુખ્યત્વે 4 લેજેન્ડરી સિંગર્સ ગણાય છે, લતા મંગેશકર,
કિશોર કુમાર અને આશા ભોસલે, મુકેશ હેમંત કુમાર, મન્ના ડે, દરેકની ચોક્કસ પોતાની જગ્યા છે. આપણે એમના કન્ટ્રીબ્યુશનને અવગણના નથી કરવા માંગતા, પણ મુખ્યત્વે આ ચાર સિંગર જે આપણે કહીએ કે જેનો જો ગોલ્ડન એરા આપણે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રીનો કહેવાય, એનામાં આ ચાર સિંગરોનું સૌથી વધારે પ્રદાન થયું છે. તો હું આજે થોડું એ વિષય ઉપર કહેવા માંગુ છું કે આર ડી બર્મનનો પણ આ ચાર સિંગર્સની કેરિયરમાં અથવા આ ચાર સિંગર્સનો પણ આર ડી બર્મનની કેરિયરમાં કેટલો મોટો ફાળો હતો. હવે શરૂઆત આપણે કરીએ કે મોહમ્મદ રફી. મોહમ્મદ રફીએ એમની કેરિયર લગભગ 1945 શરૂ કરેલી, જ્યારે આર ડી બર્મન તો છે 1961-65 સાઈડમાં. એટલે આર ડી મોહમ્મદ રફી તો એક એસ્ટાબ્લિશ સિંગર હતા. એટલે જ્યારે આર ડી બર્મને શરૂ કર્યું ત્યારે નેચરલી 60s દાયકામાં મોહમ્મદ રફીમાં દોર હતું. એટલે મોહમ્મદ રફી જે આપણે એ પિરિયડમાં આપણે જે કહીએ કે છોટે નવાબ, તીસરી મંઝિલ, આ બધા જે ટ્રેન્ડ સેટર જે ફિલ્મો અમુક હતી ત્યારે મોહમ્મદ રફીના જ ગીતો હતા. એટલે નેચરલી આર ડી બર્મને પણ શરૂઆતમાં તો એમની કેરિયરમાં મોહમ્મદ રફીના ગીતોથી જ કરી. પછી આરાધના પછી ચોક્કસપણે આપણે કહી શકીએ કે કિશોર કુમારનો સિતારો ઉપર આવ્યો અને મોહમ્મદ રફીના થોડું ઓછું થયું. તેમ છતાં આર ડી બર્મને પણ મોહમ્મદ રફી જોડે કિશોર કુમાર પછી જો સૌથી વધારે ગીતો હોય તો મોહમ્મદ રફીના જ છે. અને મોહમ્મદ રફીની કેરિયર પણ 70s શરૂઆતના દાયકામાં થોડી ડાઉન થઈ. પછી 1977 પછી અમર અકબર એન્થની અને હમ કિસી સે કરની બંને 1977 અને ત્યાર પછી મોહમ્મદ રફીનો સિતારો પણ એક રીતે પાછો થોડોક કમઝેક આવ્યો કે જે હમ કિસી સે કમ નહીં હો ક્યા હુઆ તેરા માલિક તેમને ફિલ્મફેર અને નેશનલ એવોર્ડ મળ્યા. અને એ પછી એક મોહમ્મદ રફીનો પણ કમબેક પીરિયડ આવ્યો અને એ પીરિયડમાં પણ આર ડી બર્મને મોહમ્મદ રફીને ખૂબ સારા સારા ગીતો મુક્તિ કદા તમે લોકો ન સાંભળ્યું હોય આ બધા મુક્તિ ફિલ્મ, બર્નિંગ ટ્રેન, શામ, આ બધામાં મોહમ્મદ રફીના અવાજમાં મને ખૂબ ફાયદો રહ્યો છે. અબ્દુલ્લા મેને પૂછા ચાલીસ આવા ઘણા ગીતો છે. અને એ પીરિયડમાં કદાચ મારો પૂર્વગ્રહ હશે કે ગમે તે અથવા તમે લોકો પણ સાંભળજો કે એ પીરિયડમાં મોહમ્મદ રફી પાસે જે આર ડી બર્મને જે ગીતો ગભરાવ્યા છે એક ક્વોલિટી જુદી કે જે આપણને એમ થાય કે યસ સહાય. 1980 તો મોહમ્મદ રફીનું નુકસાન. પછી આપણે લઈએ આશા ભોસલે. આશા ભોસલેને સાધારણ રીતે 50s અને 60s દાયકામાં વધારે હિરોઈનના ગીતો એટલા મળતા નહીં, સિવાય કે ઓપી નૈયરનું ગીત હોય. અધરવાઇઝ તો મોટે ભાગે એમને હિરોઈનના ગીતો મળતા નહીં. હવે પણ ઓપી નૈયરની કારકિર્દી તો બાય 1970 લગભગ ખતમ થઈ ગઈ. પણ આશા ભોસલેના નસીબે આર ડી બર્મનની જોડે તીસરી મંઝિલ શરૂઆત પતિ પત્નીથી થઈ અને પછી તીસરી મંઝિલથી એમની કેરિયર આગળ ચાલી. અને 1970 પછી હરે રામ હરે કૃષ્ણ આપણે ગમ મારો ગમતી આશા ભોસલેને ખૂબ પોપ્યુલારિટી મળી. અને પછી યાદો કી બારાતમાં તો ચુરા લિયા હે તુમ મેં ગયા ગીતા ગયા કારવાનું પિયા તું વખતો આજા. એટલે આશા ભોસલેની કેરિયરને પણ એક પુશ મળ્યો આર ડી બર્મનના મ્યુઝિકથી. અને પછી તો ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે ભાઈ પાછળથી તો બંને લગ્ન પણ કર્યા. એટલે મ્યુઝિકલી ક્યારેય આર ડી બર્મન એને પ્રેફરન્સ આપતા નહીં. આશા ભોસલે કમ્પ્લેન પણ કરતા કે હું તમારી પત્ની છું પણ તમે ક્યારેય મને ધાન્ય આપતા નથી, મેલોડિયસ ગીતો તો લતા દીદીને આપી ગયો છું. ત્યારે આર ડી બર્મને ચોખ્ખું કહેલું કે પ્રોફેશનલિઝમ છે, પત્ની હોય એટલે એને કંઈ પ્રેફરન્સ નથી આપવાનું, મને મારા ધૂનને અનુરૂપ જે ગાયિકા લાગશે તેનો હું લઈશ, પણ સાથે સાથે તું જે ટાઈપના ગીતો ગાય છે એ લતા દીદી નહીં ગાય અને જો તું નહીં ગા તો આવા ગીતો હું બનાવીશ નહીં. પણ આશા ભોસલેની કેરિયરમાં પણ પંચમના મોટો ફાળો હતો. પછી આપણે લઈએ કિશોર. કિશોર કુમારે પણ પ્લેબેક સિંગિંગ લગભગ 1947 શરૂ કર્યું. એઝ પ્લેબેક સિંગર એટલા ચાલ્યા નહીં કે એમણે પોતે એને બહુ એટલી અગત્યતા આપી નહીં. એટલે લગભગ 50s દાયકામાં તો સાધારણ રીતે મોહમ્મદ રફી જ પ્રમુખ રહ્યા. કિશોર કુમારે વધારે જેમાં પોતે એક્ટિંગ કરતા હોય અથવા દેવાંગ કે જે વધારે એસ ડી બર્મનને કામ કે દેવાનંદના ગીતો હોય અને એસ ડી બર્મનનું મ્યુઝિક હોય તો કિશોર કુમારને ગીત ગાવાનો ચાન્સ મળે.
આ સિલસિલો લગભગ 1957 સુધી ચાલુ હતો, કે જ્યારે નવદો ગારિયા અને કઈ ત્યાં સુધી. પછી હવે શું એક્ઝેક્ટ કારણ છે? કોઈ કહે છે કે ભાઈ કિશોર કુમારે પોતે એમ ડિસાઈડ કર્યું કે હું બીજા કોઈ એક્ટરો માટે નહીં ગાઉં, અથવા કોઈ એમ કહે છે કે નહીં ભાઈ એ પછી મોહમ્મદ રફીનો જેટલું પ્રેફરન્સ આવી ગયો, કેશની વર્મને પણ કિશોર કુમારને લેવા બની ગયા. એટલે આ સિલસિલો ચાલ્યો 1965 સુધી, કે 8 વર્ષ સુધી કિશોર કુમારે બીજા કોઈ એક્ટર માટે પોતાનો અવાજ પણ આપ્યો નથી. આપણને કોઈ મળશે નહીં, કિશોર કુમાર પોતે સ્ક્રીન ઉપર હશે તો તમને કિશોર કુમારનો અવાજ મળશે. પછી શું થયું? સૌથી પહેલું પ્લેબેક સિંગર તરીકે કિશોર કુમાર નું ગીત આરડી બર્મને આપ્યું, જાગો સોનું વાળો ભૂત બન્યા. પછી આવ્યું તીન દેવી. આ વિશે મેં પાક્કું રિસર્ચ કર્યું છે, કારણ કે બંને 1965ની ફિલ્મ હતી, પણ પહેલું ગીત રેકોર્ડ જાગો સોને વાળો થયું છે. એટલે આર ડી બર્મને સૌથી પહેલો કિશોર કુમારને ત્યારે પ્લેબેક સિંગર તરીકે આપ્યો, પછી દેવાનંદને આપ્યો, પછી એ જ પીરિયડમાં ફિર કપ બિલોંગિંગ કરીને પિક્ચર છે જે રિલીઝ તો 1974માં થયું, પણ એનું એક ગીત કિશોર કુમારનું વિશ્વજીત પર પિક્ચર આવી હતું. કિશોર કુમાર પાસે આર ડી બર્મને ગોગડાવ્યું. અભિનાશા ફિલ્મમાં હતું, સંજય ખાન એક્ટર, એમના પર કિશોર કુમારના વંશનું પ્યાર હુઆ હૈ જબ સે એમણે ગોગડાવ્યું. એટલે એક કિશોર કુમારને પ્લેબેક સિંગર તરીકે આગળ લાવવા માટે આર ડી બર્મને એક પુશ આપ્યું. પછી આવ્યું 1970 પ્યાર કા મોસમ, કે જેમાં તુમ બિન જાઓ કહાં અભી હીરો શશિ કપૂર હતો, એના પર મોહમ્મદ રફી. આર ડી બર્મને નાસિર હુસેન સાથે થોડે થોડું પેલું કર્યું કે યાર ભારત ભૂષણ માટે કિશોર કુમારનો અવાજ વાપર્યો, અને કિશોર કુમારનો અવાજ વાપર્યો. પછી 1969માં આવ્યું આરાધના, અને કિશોર કુમારની કેરિયર ઉચકાણી. પછી તો 1970માં ફટી પતંગ, અને આપણે કહી શકીએ કે કિશોર કુમાર એરે એઝ અ પ્લેબેક સિંગર. જે અત્યાર સુધી જે દેવાનંદનો વોઇસ ગણાતા, કે પોતાનો વોઇસ ગણાતા, એ હવે બીજા એક્ટરોના પણ, કે જે રાજેશ ખન્ના, બધા એક્ટરો માટે કિશોર કુમારનો અવાજનો ઉપયોગ થવા માંડ્યો. એટલે પછી બીજા એક્ટરો પણ કિશોર કુમારનો અવાજ લેવા માંડ્યા. લક્ષ્મીકાંત કરેલાલ, કલ્યાણ જ્યારજી, કે જે એ જમાનાના હતા, એ બધા પણ કિશોર કુમારના પ્લેબેક તરીકે ઉપયોગ કરવા માંડ્યા. પણ ફાળો શરૂઆતમાં એમને પુશ આપનાર આડી બનાવવા, અને ઓલ થ્રુ 70s, આજે પણ તમે જોશો સૌથી વધારે પોપ્યુલર કિશોર કુમારના ગીતો આર ડી બર્મનના નહીં, કિશોર કુમારના તમે પોપ્યુલર ગીતો જોશો 50% તો 100% આર ડી બર્મનના હશે. બાકીના 50% કદાચ 20-25% એસ ડી બર્મનના હશે. પછી લક્ષ્મીકાંત કરેલાલ, રાજેશ રોશન, ભક્તિ લહેરી, કલ્યાણ જયરામજીના હશે. એટલે કિશોર કુમારની કેરિયરમાં પણ શરૂઆતમાં તો ગુલામ હૈદર, અનિલ વિશ્વાસ, પછી નૌશાદ, શિવરામચંદ્ર, એસ ડી બર્મન, રોશન, મદન મોહન, આ બધા મ્યુઝિક ડિરેક્ટરો લતા મંગેશકરની કેરિયરને એક પુશ આપ્યો, બનાવ્યો. રાધા એ લોકોને તો એમ જ હતું કે લતા મંગેશકર સિવાય આપણી પાસે કોઈ ચોઈસ જ નથી ફિલ્મ ફિમેલ વોઇસમાં, લતા મંગેશકરને જ લે આ બધા મ્યુઝિક ડિરેક્ટરો. એના સિવાય આશા ભોસલે તમે કઈ સમજો, સેકન્ડ હિરોઈનનું કોઈ કોઈ ગીત કે કોઈ અવાજને કંઈ નાખો છો તો ભરવાનું હોય તો આશા ભોસલેને લેવાના, બાકી તો લતા મંગેશકર જ હોય આ બધા. પણ બાય 90 સોરી શંકર જયકિ સરનું નામ ભૂલી ગયો, શંકર જયકિ સરનો પણ બહુ મોટો પાર્ટ. પણ બાય 1965-1970 લગભગ આ બધા મ્યુઝિક ડિરેક્ટરોની કેરિયરો પણ પૂરી થવાની. કોઈ નૌશાદ, શંકર જયકિ સર, શ્રીરામચંદ્ર, બધા
તો ભાઈ 1970 આપણે એમ કહી શકીએ તો બચ્યા મદન મોહન એસ ડી વર્મા અને નવી પેઢીમાં લક્ષ્મીકાંત પરેલા કલ્યાણ જાણીજી અને આર ડી વર્મા આ લતા મંગેશકરના અવાજનો ઉપયોગ ખૂબ કરતા અને પછી 1975માં મદન મોહન અને એસ ડી વર્મા બંને નિર્દેશન એટલે 1975 પછી એસ ડી વર્મા લતા મંગેશકરની કેરિયરમાં આપણે જોઈએ તો મુખ્ય ત્રણ મ્યુઝિક ડિરેક્ટરો રહ્યા કલ્યાણજી આણંદજી લક્ષ્મીકાંત પરેલા અને આર ડી વર્મા ચોક્કસ ભપ્પી લહેરી રાજેશ રોશન પણ 1975 થી મ્યુઝિક પણ શરૂઆત કરી દીધી હતી પણ છતાંય કોઈ લતા મંગેશકરના એવા આઉટસ્ટેન્ડિંગ ગીતો હજી એ લોકો પાસે નતા વધારે પડતા ત્રણ મ્યુઝિક ડિરેક્ટરો નથી તો એ ત્રણ મ્યુઝિક ડિરેક્ટરો કલ્યાણજી આણંદજીના 1975 પછી તમે ખાસ લતા મંગેશકરના એટલા સોલોસ એટલા પોપ્યુલર થયેલા સોલોસ કે દિવસ તમને નહીં મળે લક્ષ્મીકાંત પરેલાના મળશે પણ એમાં પણ મારું પોતાનું અનુભવ પણ એવું માનીએ છે 1975 પછી સૌથી વધારે જો લતા મંગેશકરનો અવાજનો સારી રીતે ઉપયોગ કર્યો હોય તો આર ડી વર્મા કે દાખલા તરીકે આરુષકુમાર જોતા હતા બધા 1975 પછી આજે પણ તમે કહેવો કહીએ આઉટસ્ટેન્ડિંગ મેલેડી ખુશબુની ગીત હતી શક્ય હોય તો થોડા થોડા હું ગીતો સંભળાવવા માંગીશ કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે ચાલશે ચાલશે ને તો આ ખુશબુ ગીત હતું પણ અહીંયા એક વસ્તુ ખાસ એક આ ગીત છે એટલે કોઈ પણ તમને કહેવા માંગુ છું કે આર ડી વર્મા સાધારણ રીતે બીજા પણ લોકો સામે કહીએ મ્યુઝિક ડિરેક્ટર પણ આર ડી વર્મા એ બધા શું આપણે ખાલી કમ્પોઝર્સ ને હતા ઘણા લોકો જે ડિસ્કશન કરે છે ને કે ધે વર નોટ ઓન્લી કમ્પોઝર્સ ધે વર મ્યુઝિક ડિરેક્ટર્સ કે જે હિન્દી ફિલ્મના દાયરામાં આવ્યું હતું કે ફિલ્મનો સીન છે ફિલ્મની સિચ્યુએશન છે તમારે ખાલી ટીમ નથી બનાવવાનું પણ તમારા સિચ્યુએશન આ કેરેક્ટર આ બધું ધ્યાનમાં રાખવાનું છે અને તમારે ગીત બનાવવાનું છે એટલે ભેગર મ્યુઝિક ડિરેક્ટર સોલશો આ ગીતની વાત કરું તો આપણે એક ઇન્ટરેસ્ટિંગ એનેક્ડોટ છે એટલે તમને લોકોને જણાવી દઉં કે આ ગીત ઓરિજિનલ આર ડી વર્માને બનાવ્યું હતું ગીત રેકોર્ડ પણ કર્યું બધું કર્યું પણ રાતે ગુલઝારની ફિલ્મ હતી તો ગુલઝારે સાંભળ્યું અને ગુલઝારે કહ્યું કે ગીત તો સારું બને એવું છે પણ મારે તો લોડી છે અને જે તો આમાં તબલા વાયોલિન આ બધાનો ઉપયોગ કર્યો છે બધા લોરીમાં મને આટલું બધું લાઉડ ગીત નહીં ચાલે આ ગીતનું સોફ્ટ ગીત બને રાડી ગમન તો ગીત ઓલરેડી રેકોર્ડ થઈ ગયું છે પણ લોકો તે છે એવો ચાલે ગીત આપણે પાછું નવેસરથી રેકોર્ડ કરીએ એટલે આડી વર મને આખું ગીત ફરીથી રેકોર્ડ કર્યું કે જેમાં કોઈ પગલાં નહીં કોઈ સિતાર નહીં કોઈ સારંગી નહીં કોઈ વાયોલિન નહીં કમાલ છે જે વાઇબ્રાફોન છે હવે લોરી કીધી છે સાઇલન્ટ છે તો પોતે તમરા એના અવાજનો પણ અનુભવ કરી અને એ ગીત રેકોર્ડ કર્યું એટલે અત્યારે હું સાધારણ તમને એ વર્ઝન સંભળાવવા માંગુ છું કે તો ફક્ત ફિલ્મમાં હતું
જેની કોઈ રેકોર્ડ બહાર પડી નથી. સાંભળજો, લતા મંગેશકર નું ગીત આવ્યું મેરે નૈના સાવર ભાગ્યો. આપણે હવે મને નથી માનતો કે આ ગીત ના સંભળાવવાની જરૂર હોય, એનું બધાને ખબર છે કે કેટલું સરસ ગીત હતું. તો લતા મંગેશકર ની સાથે કહી કે મેં મેલોડિયસ અવાજ નો ઉપયોગ 1977 એ જ કિનારાનો બીજો ગીત કે જ્યાં લતા મંગેશકર નું સિગ્નેચર ગીત કહેવાય, નામ બદલ જાયેગા ચહેરા એ બદલ જાયેગા મેરી આવાઝ હી પહેચાન હૈ. આવું આઈકોનિક ગીત લતા મંગેશકર નું 1977 નહીં રાજુ રાજુ જે ગીત બધાને લગભગ ખબર છે કિશોર કુમાર, એમાં લતા મંગેશકર નું એક બહુ સરસ ગીત હતું મેં હું તેની પ્રેમ થોડું એક ઝલક તમને સંભળાવીશ. કારણ કે આ થોડું અજાણ્યું ગીત છે પણ સાવન કે જીવનો ભરો. આપણે કહી શકીએ કે લતા મંગેશકર ને ખરેખર મેલોડી 1979 માં, પછી 1979 માં
રિવિઝન ગુરુ સામે જે આપણે કિશોર કુમાર લતા મંગેશકર બંને ના આવા કર્યો. અને અત્યારે હું બધાને કહું છું, સાધારણ રીતે મેલ વર્ઝન વધારે પોપ્યુલર થાય છે બધામાં, પણ જો રસ હોય તો ફિમેલ વર્ઝનો પણ સાંભળવું, એની પણ જુદી મજા છે કે ભાઈ આ ફિમેલ અને મેલ કઈ રીતે જુદી રીતે ન્યાય આપે છે. એક જ ક્યુ રિમઝિમ કરે સાવન લતા મંગેશકર અવાજમાં પણ ચોક્કસ સાંભળવું. કિશોર કુમાર નું વર્ઝન છે, ઓડિટોરિયમમાં ગવાડ્યું છે, હાર્મોનિયમ તબલા અવાજમાં એકો આ બધાનો ઉપયોગ એને કર્યો છે. અમિતાભને થોડો નીચલા વર્ગનું બતાવ્યો છે, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ એવા જયારે મોસમી ચેટર્જી પૈસાવાળા ઘરની દીકરી છે, મુંબઈના આઉટડોર રેન્જમાં એનું શૂટિંગ છે, એટલે મ્યુઝિકમાં પણ બોંગા બોંગા વાગે, ગિટાર વાગે, અને રેઇનમાં તો પિક્ચર આવ્યું છે, એ લતા મંગેશકરનું વર્ષન. પછી એવી જ રીતે એ જ વર્ષમાં એક ફિલ્મ આવેલી નોકરી, સંભળાવાની જરૂર નથી, કારણ કે હું નોટિસ કરું છું કે હું ગીત બોલું છું તો ઘણા ને યાદ આવે, સાંભળ્યું રાખી અને રાજેશ ખન્નાનો ફિલ્મ હતું, તેનું પણ એક બહુ જ સરસ સવારના વાતાવરણનું એક ગીત હતું, ધીમે ધીરે પંછી, એ ગીત પણ હું સંભળાવવા માંગુ છું. લોકો મેલેડી થયા મેલેડી ફિર વધી ના
साधारण ते हंटिंग गीत्स माटे ओवरऑल फिल्म हिस्ट्री मा जो छो तो हंटिंग गीत माटे आशा भोसले नो उपयोग कोई म्यूजिक डायरेक्टर नहीं करे हंटिंग गीत आवे एटले लता मंगेशकर એટલે ફિર વહી રાત કે ફિલ્મ હતી એમાં પણ એક હોન્ટિંગ ગીત હતું તો આ ડી ગુરવાલે પણ બીજા મ્યુઝિક ડિરેક્ટરની જેમ જ લતા મંગેશકરનો તેને લઈ અને ગીત ચુમાયું દિલ ભી આતર છે એના બસ છે આય ના સાહેબ ડોમી ડોમી જોતા ડિરેક્ટર ફિલ્મ હતી મંગેશકરના ફિલ્મ વિરોધ હતો હવે સંભળાવતો નથી આપણે બધું સમય આપણે એની પાછળ ચાલ્યો જશે આપણે આગળ વધીએ એ જ પછી શાન ફિલ્મ સાંભળવું હોય તો ઠીક છે પછી શાન ફિલ્મમાં પણ લતા મંગેશકર અને આશા ભોસલેનું એક ડ્યુઓ હતું જે ગીત રેકોર્ડ થયું રેકોર્ડિંગ પણ અવેલેબલ છે પણ ફિલ્મ નહોતું થયું એ ગીત પણ જેને ઇન્ટરેસ્ટ હોય સાંભળજો બહુ જ મજા આવશે કે દેશ સિંગર બંનેની સ્ટાઇલ જુદી લતા મંગેશકરની એક પોતાની સ્ટાઇલ આશા ભોસલેની એક પોતાની સ્ટાઇલ એક જ ધૂનને બંને કેટલી જુદી જુદી રીતે ન્યાય આપે છે એ ગીત સાંભળવા માટે પછી આગળ આપણે જોઈએ તો 1981માં બરસાત કી એક રાત અમિતાભ અને રાખીને લટકી બનાવ્યું એમાં પણ અમને લતા મંગેશકરને ગીત આપેલું નદિયા કિનારે રે ચંબે પછી અપને પ્યાર કે સપને સચ હુએ તો લગભગ બધા એ સાંભળ્યું હશે અપને પ્યાર કે સચ તો આ હતું 1981 એ જ 1981 માં બીજું આવ્યું બસેરા બધા એક સાંભળ્યું છે જહાં પે સવેરા હો વહીં પે બસેરા અથવા જહાં પે બસેરા હો વહીં પે સવેરા આ ગીત પણ લતા મંગેશકર નું આપ બધા કદું કરશો તો ખરેખર એક સરસ ગીત હતું તો એક બસેરા નું બીજું પણ ગીત હતું જાને કહેશે દીતે ગીત એ રાતે હવે પણ જેને ઇન્ટરેસ્ટ હોય સાંભળી લેજો બહુ સરસ ગીત છે એના પછી 1981માં એક ગીત આવેલું પિક્ચર ફ્લોપ ગીતો બહુ જ સારા ભરજાઈ ફિલ્મનો પણ આજે કદાચ ઘણા એવા ગીત સાંભળ્યું હશે કયું તેરી તેરી પલકો કી ઝાલર ગયું કે જે આદી બર્મનનું એક લતા મંગેશકર સાથે ગીત હતું આદી બર્મનના લગભગ ફેન્સને આજે એ ગીત વિશે ખબર છે ત્યારે નહીં પણ આજે લગભગ જેટલું આવડે જેવું આવડે તો એ હરજાઈ નું ગીત આપણે 1981 નું જોયું એ જ 1981 માં કુદરત ફિલ્મ આવ્યું બધાને ખબર છે મારે કઈ વગાડવાનું નથી બધાને ખબર છે કે 1982 માં પણ લતા મંગેશકર પાસે એરી પવન ગવાયું એ જ 1983 માં લતા મંગેશકરની કેરિયરનું એક માઇલસ્ટોન ગીત તુજસે નારાજ નહીં જિંદગી હેરાન બરાબર છે જે આપણે કહ્યું એટલે આ બધા ગીતો જ્યારે વિશે આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે યસ 1975 પછી લતા મંગેશકરને મેલેડી મેલોડિયસ ગીતો જો ખરેખર કોઈ કમ્પોઝર આપ્યા હોય તો આરડી હજી આપણે આગળ વધીએ 1984 અગર તુમ ન હોતી હમે ઓર જીને કી ચાહત ન હોતી
અગર તું ના હોત. કિશોર કુમારનું વર્ઝન પણ છે, પહેલા તાના વિષ્ણુ પણ એટલું જ મેલોડિયસ અને ચોક્કસ જાણીતું અને ગીત બરાબર છે. તો એમાં જ આપણે આગળ વધીએ તો અત્યારે બડે દિલ વાલા ફેમસ ગીત તો વધારે એનું સૌથી વધારે પણ લતા મંગેશકર અને કિશોર કુમારનું છે કહીં ન જા આજ કહીં મત જા. સાંભળવું હોય તો સંભળાવું, નહીં તો જો લોકોને ખ્યાલ આવી ગયો હોય તો આપણે આગળ વધીએ કે જેથી કરીને બીજી પણ ચર્ચા થાય. કારણ કે હું ફક્ત હું નથી બોલવા માંગતો, મારે જરા લોકોને પણ સાંભળવા છે. તો આગળ વધીએ. હવે એ પછી એક પિક્ચર આવેલું બિંદિયા ચમકેગી કે જે ગુરુદત્તના સન્સ તરુણ દત્ત અને અરુણ દત્તે બનાવેલું હતું, એમાં લતા મંગેશકરના બે બહુ જ સરસ ગીતો હતા, બહુ જ સરસ ગીતો. ઝલક તો હું ચોક્કસ સંભળાવીશ, તમે કદાચ ના પાડશો તો પણ સંભળાવીશ, કે જેથી કરીને ઘરે જઈને તમે આ ગીત પૂરું સાંભળજો. બંને ગીતો બે ગીતોની ઝલક તમને સંભળાવી દઉં. ગીત હતું. હવે આ જ ફિલ્મનું એક બીજું ગીત પણ થોડું સંભળાવી દઉં. આગળ જઈએ તો એક શુભકામના કરીને ફિલ્મ આવેલી 1984માં, એમાં પણ એક બહુ જ સરસ, જે આપણે આગળ આંચલનું સવારનું ગીત સાંભળ્યું એ રીતે સવારના વાતાવરણમાં બનાવેલું એક આરડી બર્મનનું બહુ જ સરસ ગીત હતું, ઝલક તમને સંભળાવી. બરાબર.
પછી 1984 માં સની એવું જાણી દો કે છે જાણે ક્યાં બાત હૈ જાણે ક્યાં બાત હૈ નીંદ નહીં આતી બરાબર છે આ પણ એક પોપ્યુલર અને સરસ ગીત પછી આવે છે જમીન આસમાન ફિલ્મ આવી ત્યારે તો આ ગીત કોઈએ સાંભળ્યું નહોતું પણ આજે હું નથી માનતો કે કોઈ આ ગીત નહીં સાંભળ્યું હોય એસા સમાન હોતા આજે આ બધા ગીતોની આ એક ફિલ્મ છે 1985 ની ફિલ્મ હતી ફિલ્મ આવી ફિલ્મ ફેલ ગઈ કોઈએ આગળ સાંભળ્યું નહીં ઇન્ક્લુડિંગ કદાચ મી એ ગીતને ત્યારે એટલી પડી ના આપી પણ આજે લગભગ લોકોને ગીત ખબર છે સંજય દત્ત અનિતા રાજ તો આ રીતે એ બધા ગીત હતા પછી 1985 માં સાગર આવેલું સાગરમાં પણ લતા મંગેશકરના ગીતો આપણે સાંભળેલા અને ખરેખર હતા કે આપણને સારા હતા બંને ગીતો બીજા અમુક છે ગીતો કે જે ઘણા સારા છે પણ અત્યારે સાવ અજાણ્યા ગીતો સાંભળવાની કોઈને એટલી ન પેલી લાગે પણ જો સ્ટડી કરશો તો તમને ખબર પડશે કે ખરેખર લતા મંગેશકર માટે લિમિટેડ ગીતો આરડી બર્મન લેતો પણ જે આપતો એ ખરેખર એકદમ મેલેડિયસ ગીત આપતો હવે એવી જ રીતે આગળ સૌથી લગભગ છેલ્લે જે આપણે કહી શકીએ કે લિબાસ ફિલ્મ અનરિલીઝ રહી છે આજ સુધી હજી એ ફિલ્મ રિલીઝ નથી થઈ પણ એનું ગીત સિલી હવા છૂ ગઈ લગભગ આરડી બર્મનના ફેન્સે આજે સાંભળ્યું છે હવે જુઓ ફિલ્મ રિલીઝ નથી થઈ ઓડિયો રિલીઝ થઈ છે છતાંય એનું આ ગીત આજે એટલું પોપ્યુલર છે ત્યારે નહીં જ્યારે ઓડિયો રિલીઝ થયું ત્યારે કોઈને આ ગીત વિશે ખબર પણ નથી પણ આજે સિલી હવા છૂ ગઈ લગભગ જાણકાર સરસ ગીત છે એમની જિંદગીમાં લતા મંગેશકર સાથે એક જ જેન્યુઇન ડ્યુએટ બાકી ઓફકોર્સ એને થોડું ઘણું ફૂલો કા તારો કા સબકા કહેના એમાં થોડું ઘણું આરડી બર્મન લતા મંગેશકર નો ભાગ છે જેન્યુઇન ડ્યુએટ છે આ ફિલ્મમાં એક ગાયેલું એ જ ફિલ્મનું એક બીજું પણ ગીત છે સાંભળજો ફિર કિસી સાથ સે એ ગીત પણ તમે સાંભળો તો બહુ જ મેલોડિયસ ગીત છે તો આ બધા ગીતો જે આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે 1976 પછી લતા મંગેશકરની કેરિયરમાં જો મેલોડિયસ ગીતો કદાચ કોઈ આપ્યા હોય સૌથી વધુ તો આર ડી બર્મન હતા અને ઓફકોર્સ છેલ્લું ગીત કુછ ના કહો 1942 લવ સ્ટોરી કે જે ખરેખર તો આર ડી બર્મન કવિતા કૃષ્ણમૂર્તિ પાસે જ ગવડાવવા માંગતા હતા પણ આર ડી બર્મનના અવસાન પછી વિધુ વિનોદ ચોપરાને એમ થયું કે ભાઈ લતા મંગેશકર પાસે આ ગીત ગવડાવીએ એટલે એ ગીત લતા મંગેશકરનું છે આર ડી બર્મનનું છે પણ આર ડી બર્મનની હાજરીમાં એ ગીત રેકોર્ડ થયેલું નથી એના અવસાન પછી લતા મંગેશકરે ગાયેલું છે અને આમાં પણ જુઓ હવે લતા મંગેશકરની પણ હતી ખ્યાલ આવી ગયો કે ભાઈ આમાં મારું ગીત વર્ઝન એટલું પોપ્યુલર નથી થયું જેટલું કુમાર સાનું વર્ઝન પોપ્યુલર થયું છે તો લતા મંગેશકર પોતે ઓન રેકોર્ડ બોલેલા છે કે કાશ આ ગીત પંચમની હાજરીમાં રેકોર્ડ થયું હોય જો પંચમની હાજરીમાં આ ગીત રેકોર્ડ થયું હોય તો મને ખાતરી છે કે પંચમે કંઈક મારી પાસે એવી રીતે ગભડાવ્યું હોય કે જે મારા આ ગીતને વધારે સારી રીતે હું રજૂ કરી શકી હોય આ લતા મંગેશકરે ઓન રેકોર્ડ કહેલું છે કારણ કે લગભગ સિંગરો કે જ છે કે આર ડી બર્મન પાસે જે કલાકાર પાસે જે ગવડાવવાની કળા હતી ઓન એક્સક્યુઝ મી સર લગભગ મેં કહ્યું એ પ્રમાણે લગભગ કવિતા કૃષ્ણમૂર્તિ સુરેશ વાડકર આશા ભોસલે કુમાર શાનુ આ બધાના વિડીયો ઇન્ટરવ્યુઝ અવેલેબલ છે કે જે લોકોએ કહેલું છે કે સિંગર્સ પાસે જો કોઈ સૌથી સારી રીતે ગવડાવતું હોય તો એ આર ડી બર્મન હતા એટલે હવે આ એક લતા મંગેશકરની મેં સાધારણ રીતે આ રીતે વાત કરી હવે લોકોને કદાચ ખ્યાલ નથી કે 1987 પછી આપણે બધા જાણીએ છીએ કે આર ડી બર્મનની કેરિયર હિન્દી ફિલ્મોમાં તો ડાઉન થઈ ગઈ હતી એટલે આર ડી બર્મન પોતે બેંગોલી ફિલ્મ તરફ વળી ગયા હતા અને એ પીરિયડમાં લગભગ 25 બેંગોલી ફિલ્મમાં એમણે મ્યુઝિક આપેલું એમાં પણ લતા મંગેશકર માટે સ્પેશિયલ ગીત લગભગ કોઈ ને કોઈ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ હોય કે કોઈ એવી મેલેડી હોય તો એ લતા મંગેશકરને યાદ કરીને ગભડાવે
એ પિરિયડમાં છેક 1993 સુધી એ જ્યારે લતા મંગેશકર પોતે પણ 1963 કે 64 વર્ષની ઉંમરે પહોંચેલા ત્યારે પણ એમને પછી બેંગોલી ગીતો જે લતા મંગેશકર પાસે ગવડાવ્યા છે, હું ચોક્કસપણે કહી શકું કે એ ગાળાના તમે કોઈ બી લતા મંગેશકરના ગીતો સાંભળશો એના કરતાં તમને લતા મંગેશકરના આ ગાળાના ગાયેલા ગીતો શબ્દો કદાચ આપણને નહીં સમજાય પણ એ જે મેલેડી, એ જે લતા મંગેશકરની ગાવાની પેલી, એ જે આડી બર્મન જે ભાગ લાવી શક્યા છે એ બીજા કોઈ મ્યુઝિક ડિરેક્ટર લાવી નથી શક્યા. અને સલીલ ચૌધરી એક વખત 80s માં આડી બર્મન લતા મંગેશકરને પૂછેલું કે લતા તને આજના બધા મ્યુઝિક ડિરેક્ટરોના ગીતો ગાવા ગમે છે, કારણ કે એ બધા આગલી જનરેશનના મ્યુઝિક ડિરેક્ટર હતા એટલે મેલેડી દ્રષ્ટિએ એમને એમ લાગતું કે આ થોડી વીક છે. ત્યારે લતા મંગેશકર રેકોર્ડ કહેલું છે કે આજના મ્યુઝિક ડિરેક્ટરોમાં મને કદાચ સૌથી વધારે આનંદ તો પંચમના ગીતો ગાવામાં આવે છે, બાકી કોઈ મ્યુઝિક ડિરેક્ટરના ગીતો મને એટલા ગમતા નથી. એટલે આ તો એક મેં સાધારણ રીતે વાત કરી, કારણ કે મેં કહ્યું આ ટોપિકની ચર્ચા થયેલી મારે રુચિ જોડે. એટલે ચાર લિજેન્ડરી સિંગર્સમાં આરડી બર્મનનો ફાળો અને એમાં લતા મંગેશકરના ગીતો માટે સાધારણ રીતે લોકોને બહુ અંદાજ નથી હોતો. કિશોર કુમારને આ સપોઝ લેવી છે તો લગભગ બધા જાણતા હોય છે, પણ લતા મંગેશકર માટે પણ આરડી બર્મને કેટલી મેલોડીઓ બનાવેલી એના વિશે લોકોને બહુ અંદાજ નથી. બીજો કોઈ અત્યારનો પ્રભાવ શું છે સંગીતકારો ઉપર? હા, અત્યારના સંગીતકારો ઉપર લગભગ શંકર એહસાન હોય, વિશાલ શેખર, બધા લગભગ ઓન, વિશાલ ભારદ્વાજ, આ લગભગ ઓન રેકોર્ડ કહેલું છે કે ભાઈ આરડી બર્મનના મ્યુઝિકની અમારા મ્યુઝિક પર છાંટ આવ્યા વગર રહેતી જ નથી. અને વિશાલ ભારદ્વાજે તો ત્યાં સુધી કહ્યું છે કે ભાઈ હું પોતે જ્યારે ગીત કમ્પોઝ કરવા બેસું ત્યારે મારે સૌથી પ્રયત્ન એ ચીજનો કરવો પડે છે કે મારી સિસ્ટમમાંથી હું આરડી બર્મનને કાઢું, કારણ કે જો હું નહીં કાઢું તો હું મારું પોતાનું મૌલિક કંઈ બનાવી જ નથી શકતો, કારણ કે હું ગમે એ બનાવવા જાઉં છું અલ્ટિમેટલી એમાં ક્યાંક ને ક્યાંક આરડી બર્મન ઝલકી જાય છે. એટલે એ પછીની જનરેશનના લગભગ દરેક મ્યુઝિક ડિરેક્ટર ઉપર આરડી બર્મનના મ્યુઝિકની જતીન લલિત ઓફકોર્સ બધા જાણે જ છે કે લગભગ એમની સ્ટાઇલ પર ગયેલા છે. હવે આમાં શું કારણ હતું? મારી દ્રષ્ટિએ સૌથી અગત્યનું કારણ મેલેડી હતું. હંમેશા કોઈ બી ગીતમાં તમે બીજું ગમે તે કરો પણ જો ગીતની મેલેડી એટલી કેચી નહીં હોય તો તમને નહીં ગમે. મ્યુઝિક ગમે તેટલું કરો, ઓર્કેસ્ટ્રેશન ગમે તેટલું કરો, પણ અલ્ટિમેટલી સૌથી અગત્યનો પોઈન્ટ મેલેડી હોય છે. આરડી બર્મન આ કુદરતની દેન છે, શીખવાડી નથી શકાતી. કોઈ બી ચીજોમાં તમને મ્યુઝિકનું ટેકનિકલ નોલેજ આપી શકો પણ ધૂન બનાવવાની એ ઉપરથી માણસ લઈને આવે છે કે ધૂન બનાવી શકે. પછી ઓપિનિયર જેવો મ્યુઝિક ન શીખ્યો હોય પણ ધૂન એવી બનાવે કે લોકોને આજ સુધી પણ અપીલ કરે. એટલે સૌથી અગત્યનું પાસું આ હતું. અને બીજું, આરડી બર્મન પોતે હંમેશા ગીત રેકોર્ડ કરવા માટે બહુ જ જાગૃત હતા કે રેકોર્ડિંગ ક્વોલિટી, ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે બી રેકોર્ડ થાય એ જ્યારે રિપ્રોડ્યુસ થાય મ્યુઝિક સિસ્ટમ ઉપર ત્યારે ઓરિજિનલ મ્યુઝિક, મ્યુઝિકનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની સૌથી નજીક એનું રેકોર્ડ થઈ શકે. એને માટે મેં અસંખ્ય મ્યુઝિશિયનોને સાંભળ્યા છે કે પંચમના જેટલી મહેનત કરતા જે રેકોર્ડિંગ બુથ હોય અને પોતે મિક્સર પર બેઠા હોય એની વચ્ચે 5 થી 10 વાર આમ તેમ તેમ થાય, જૈસા યહાં સુનાઈ દેતા હૈ વૈસા યહાં ક્યું નહીં સુનાઈ દેતા, એમ કરી અને મ્યુઝિક રેકોર્ડિસ્ટ જોડે માથાકૂટ કર્યા કરે. અને એની એની અસર આજે આપણને જણાય છે. આજે જ્યારે આપણે ટેકનોલોજી સાથે FM રેકોર્ડિંગ, હાઈફાઈ સિસ્ટમ્સમાં આપણે જ્યારે મ્યુઝિક સાંભળીએ છીએ ત્યારે આપણને એમ થાય કે આરડી બર્મનના મ્યુઝિકમાં જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમને ક્લિયર સંભળાય છે એ બીજા મ્યુઝિક ડિરેક્ટર, એ જ ગાળાના આપણે કહીએ તો બીજા મ્યુઝિક ડિરેક્ટરના કદાચ તમને એટલા નહીં લાગે. એનું એક કારણ આ છે કે આરડી બર્મન રેકોર્ડિંગ પાછળ ઘણી મહેનત કરતા. ઓફકોર્સ અને ઉપરાંત આરડી બર્મન ઇન્સ્ટ્રુમેન્ટ્સ બને તેટલા એ કોઈ બી સાઉન્ડને મ્યુઝિક માનતા, ખાલી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, કોઈ બી જગ્યાએથી સાઉન્ડમાં મને મ્યુઝિક લાગશે તો હું એનો મારા મ્યુઝિકમાં ઉપયોગ કરીશ. ઇનોવેટિવ, નાના નાના પરકશન્સ જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ, રેસો રેસો હોય, માદલ હોય, કે જે બધું ઝીણાજીક અને એની ફ્રિક્વન્સીની બહુ સમજણ હતી.
જે ફ્રીક્વન્સીની સમજણ એટલે જે એક હાઈ ફ્રીક્વન્સી હોય અને એક લો ફ્રીક્વન્સી હોય, આખી એ જે ફ્રીક્વન્સીનો જે આપણે જે સ્પેક્ટ્રમ કહીએ એનું ખૂબ નોલેજ હતું. એટલે એમના જે રેકોર્ડિંગ હોય એમાં તમને હાઈ ફ્રીક્વન્સી વાળા રેસો રેસો માદલ ટ્રાયંગલ આ બધા જે હોય એનું એટલું રેકોર્ડિંગ હોય કે તમને એમ લાગે કે ક્લિયર સાઉન્ડ સંભળાય છે, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમને ક્લિયર સંભળાય છે. અને લોમાં બેઝ ગિટાર ડ્રમ સેટની કિક આ બધા જે કહીએ કે લો ફ્રીક્વન્સી વાળા ઇન્સ્ટ્રુમેન્ટ એની બી રેકોર્ડિંગ ક્વોલિટી બરાબર આવે છે કે એના માટે પૂરી મહેનત કરતા. અને આજે એટલે આપણને એમ લાગે કે ભાઈ કેમ એના ગીતો અલગ કરી આવે. માદલ કાંચા વગાડતા, રંજીત ગજવેર એમનું ઓરિજિનલ નામ, એ માદલ એ વગાડતા. હરે રામ હરે કૃષ્ણ ફિલ્મ જયારે બની ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવ્યા અને એ નેપાળી ઢોલક ટાઈપનું માદલ આપણે ગોષ્ઠી કરીએ. હોમી મુલન પણ હતા, હોમી મુલન બીજા બધા પરકુશન દુગ્ગી રેસો રેસો અથવા જે કોકોરીકો આવા ટ્રાયંગલ એ બધા જે હતા એ હોમી મુલન. આપણે ગઈકાલે વાત થતી શંકર એહસાન લોહી કલ હો ના હો, હા એમાં પણ જે મતલબ ઓન ઓન વિડીયો રેકોર્ડ આ શંકર એહસાન લોહી ના શંકરે કહેલું છે કે ભાઈ અમારું આ ગીત બહુ પોપ્યુલર થયું, કલ હો ના હો હર ઘડી બદલ રહી હૈ ધૂપ જિંદગી. તેમાં શંકરે પોતે પણ રેકોર્ડ કર્યું છે કે ભાઈ આ કઈ જગ્યાએ આર ડી બર્મનની અમારા પર છાપ આવેલી, તો કઈ જગ્યાએ બે જગ્યાએ એમણે મુખડામાં જે આપણે એમનો જો મુખડો છે એમાં બે જગ્યાએ એમણે કીધું કે આ આ ચોક્કસ અમારા આ આ જે અમે જે પાર્ટ લીધો છે એ આર ડી બર્મનનો પાર્ટ છે. કયો હતો કે હર ઘડી બદલ રહી હૈ ધૂપ જિંદગી આપણે જે પાર્ટ જોયો છે ને કલ હો ન હો એ આડી ભગવાનની સ્ટાઇલ હતી અને ઓન રેકોર્ડ છે. આ એ લોકો એ પોતે પણ આ મ્યુઝિક ડિરેક્ટરો પણ ઓપનલી કહેતા કે યસ આ અમારા પર છાપ છે, ચોક્કસ ગીત પોતાનું જ બનાવેલું છે પણ એ માટે તો આર ડી બર્મન પોતે પણ ઓપનલી કહેતા. સી દુનિયામાં સંપૂર્ણ ઓરિજિનલ મ્યુઝિક હોતું જ નથી, લગભગ થોડું થોડું બધા પોતાની આગલી પેઢી પાસેથી કંઈક કંઈક શીખી અને મ્યુઝિક બનાવે છે. દરેકના મ્યુઝિકમાં આગલી જનરેશનના મ્યુઝિક ડિરેક્ટરો જે બનાવી ગયા હોય એની થોડી ઘણી છાંટ આવે છે અને એમાં કંઈ ખોટું પણ નથી. દરેક ચીજે મળી છે, દરેક દીકરો બાપ પાસે શીખે એમાં કંઈ ખોટું નથી, પછી એ પોતાનું ઓરિજિનલ બનાવે. તમે જે પંચમના આટલા ચાહક છો તો તમારા સૌથી ગમતા ફિલ્મની એમના આલ્બમ કયા પંચમના? પંચમના આલ્બમ્સ તો ઘણા છે પણ હવે છતાં અમુક અમુક જો હું કહું તો એક તો અમર પ્રેમ, આપણે એમ કહી શકીએ કે આઉટસ્ટેન્ડિંગ આલ્બમ હતું. લગભગ બધા જ ગીતો આપણે કહીએ કે અલગ અલગ રીતના ગીતો પણ સારા. એવી જ રીતે બીજું એક મારું પ્રિય આલ્બમ પડોશન હતું. કદાચ કોઈને એમ લાગે કે યાર આ તો કોમેડી ફિલ્મ હતી કે કોમેડી ગીતો, પણ ના એના ગીતો કોમેડી કદાચ એક ચતુર્ણ હતું કે જે ઓલ ટાઈમ આપણે એમ કહી શકીએ કે ગીત હતું, પણ એની સામે કહેના હૈ કહેના હૈ એકદમ રોમેન્ટિક ગીત, શરમ આતી હૈ મગર આજ યે કહેના હોગા લતા મંગેશકરનું ગીત, ગઝલનું ગીત મેં ચલી લતા મંગેશકર અને આશા ભોસલેનું ગીત, મેરે સામને વાલી ખિડકી તો આપણે જાણીએ છીએ, ભાઈ બત્તુલ જાયેંગે કિતને દૂર, અરે તે ક્યારેક, અરે ઓફકોર્સ મેરી પ્યારી બિંદુ જે કિશોર કુમારે ગાયેલી. એટલે એક જ ક્યારેક ક્યારેક લોકોને વિચાર એ આવે કે એક જ આલ્બમના આટલા બધા ગીતો કટી પડતા જમાની દિવાની આ બધાના જોયું તો આપણે એમ કે એક જ આલ્બમમાં કુદરત જમાને કો દિખાના હૈ સત્ય કે સત્તા હમ કિસી સે, એક જ આલ્બમમાં આટલા બધા ગીતો સારા હોય. પણ તે કહ્યું કે મારા પોપ્યુલરમાં સૌથી વધારે મેં કહ્યું અમર પ્રેમ અને પડોશન છે. અમર પ્રેમના ગીતોની શું વિશેષતા?
અમર પ્રેમના ગીતોની વિશેષતા તો એક તો આપણે એમ કહીએ કે સિચ્યુએશન પ્રમાણે જે ગીતની ધૂન બનાવવાની, કે પછી રૈના બીતી જાય હોય, ચિંગારી કોઈ ભડકે હોય, કુછ તો લોગ કહે બડા નટખટ હૈ, જે આપણે કહીએ કે જે એકદમ કૃષ્ણને લગતું અને જશોદા માં ગાતી હોય, આ જે જે સિચ્યુએશન અને કેરેક્ટરને અનુરૂપ જે ગીત બનાવવાનું હોય, હવે રૈના બીતી જાય જે આપણે જાણીએ છીએ કે અતિ સુંદર ગીત, પણ જે મ્યુઝિકના અમુક જાણકાર હોય એ બહુ કે અરે યાર આ તો થોડી રાગમાં ગીત બનાવ્યું છે, આ તો થોડી રાગમાં ગીત બનાવ્યું છે, થોડી રાગ તો સવારનો રાગ કહેવાય, આમાં તો રાતમાં ગીત છે, તો કેમ તમે થોડી રાગમાં ગીત બનાવ્યું, આ છે કે છે. પણ આર ડી બર્મન કોઈ કેટલા પ્યોરિસ્ટ હતા નહીં, એ તો એક જ કહેતા કે મને જે સૂર ગમે એ પ્રમાણે હું ગીત બનાવું, તો એની સામે શક્તિ સામંતના દીકરાએ એ લોજિક પણ રજૂ કર્યું છે. સંપૂર્ણપણે હું સહમત નથી, પણ હવે કદાચ હોય પણ ખરા કે ભાઈ એ ગીતે ગણિકાના મોઢે ગવરાયેલું છે. ગણિકાની સવાર તો રાત્રે શરૂ થાય, તો કદાચ એ વિચારથી એમણે તોડી રાગમાં ગીત બનાવ્યું હોય, પણ એ જ ગીતમાં પાછો એ તોડી રાગ આગળથી ખમાજમાં આવે છે. તો હવે કહે છે કે ભાઈ ખમાજ શું કામ ત્યારે એને એન્ટર કરાવ્યું, તો કે ખમાજ એક ઓપન રાગ છે, ખુશીનો રાગ ગણાય છે. તો એમાં જ્યારે રાજેશ ખન્ના એન્ટર થાય છે શરૂઆતમાં, જેને ફિલ્મ યાદ હોય એને તો ઓલે કહે કે હા ગાવના ગાવના, એમ રાજેશ ખન્ના જયારે કહે છે પછી શામ કો ભૂલા એમ કરીને લતા મંગેશકર જ કરું કરે છે, ધેટ ઇઝ ખમાજ. એટલે એમ કહે છે કે ભાઈ લતા મંગેશકર શર્મિલા ટાગોરની જિંદગીમાં હવે રાજેશ ખન્ના આવી ગયો, એટલે એને થયું કે હવે મારી જિંદગીમાં બહાર આવી ગઈ, એટલે મને ખમાજ રાગનો ઉપયોગ કર્યો. આ બધું કોઈ ખાતરી સાથે નથી, પણ લોકો એમ માને છે કે આ લોજિક હોઈ શકે. ભાવિનભાઈ કઈ પૂછો? કઈ પૂછો અથવા બોલો. તમારું પણ કોઈ પણ આ બાબતમાં પંચમદાના મ્યુઝિકમાં કે બીજા કોઈ બી મ્યુઝિક ડિરેક્ટરોમાં કઈ બી ઓબ્ઝર્વેશન હોય, આઈ વેલકમ. કારણ કે હંમેશા સંગીતના જાણકારોની વચ્ચે જયારે બેસીએ છીએ ત્યારે બધા પાસેથી કઈક કઈક જાણવાનું હોય છે, કારણ કે દરેકના પોતપોતાના વ્યૂ પોઈન્ટ હોય છે, દરેકનું પોતપોતાનું ઓબ્ઝર્વેશન હોય છે. એટલે તમે લોકોએ પણ જો કંઈ બી ઓબ્ઝર્વ કર્યું હોય કે તમને પોતાને પણ જે કંઈ ફિલિંગ આવી હોય, ચોક્કસ આર ડી બર્મનના જે બધા ગીતો છે, એક આપણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક બહુ જ પ્રચલિત વાત છે કે ઘણી વખત નબળું મ્યુઝિક હોય અને પિક્ચર હિટ જાય તો પણ એનું સંગીત ઉચકાઈ જાય. હવે એક એની લાઈફમાં એવો ફેઝ આવ્યો કે જ્યારે એને બહુ જ શ્રેષ્ઠ કમ્પોઝિશનો, જેમ હમણાં તમે વાત કરી લતા મંગેશકરના આપ્યા, પણ એ દરમિયાન એ બધા પિક્ચરો છે ને પીટાઈ ગયા, ઘણા મોટા ભાગના પિક્ચરો ફ્લોપ ગયા, એટલે એમના સંગીતની જે નોંધ લેવાની જોઈતી હતી એ ના લેવાની. જેમ કે હમણાં તમે ઘણા બધા ગીતો સંભળાવ્યા, બિંદિયા ચમકેગી, આઝાદનું ગીત સંભળાવ્યું, એ બધા ગીતોમાં પ્રશ્નો એ થયા. જયારે શરૂઆતમાં શું હતું, આર ડી બર્મને જયારે મ્યુઝિકની શરૂઆત કરી ત્યારે એને બધા બહુ સારા સારા પ્રોડક્શન હાઉસીસ મળ્યા. સૌથી પહેલા શક્તિ સામંતનું મળ્યું, પછી નાઝીર હુસેનનું મળ્યું, રમેશ અને સમી કપૂરને થયું કે નહીં નહીં આ છોકરો બરાબર મ્યુઝિક આપશે, અને ત્યારે એને તીસરી મંઝિલ એન્ડોર્સ કર્યું. એટલે શરૂઆતની જે એની જે ઇનિંગ હતી ને એમાં એને બધા ઘણા ઘણા મોટા પ્રોડક્શન હાઉસીસ મળ્યા, અને પ્રમાણમાં એની મ્યુઝિકની સ્ટાઇલ હતી એ યંગ અને વેસ્ટર્નાઇઝ સ્ટાઇલ હતી શરૂઆતની સ્ટાઇલ. પાછળથી જે તમે જે તબક્કાની વાત કરી એમાં સેમી ક્લાસિકલ ને ક્લાસિકલ સંગીતનું પ્રભુત્વ વધી ગયું એના સંગીતમાં, અને સેકન્ડલી મોટા મોટી ટ્રેજેડી કહીએ તો એક આવો સારો જેને કહેવાય મ્યુઝિક ડાયરેક્ટર કે જેને હિટ ફિલ્મો ન મળી અને પાછલા વર્ષોમાં એના સંગીતની નોંધ ન લેવાની, એ બહુ દુઃખની વાત છે. બિલકુલ એકદમ સાચી વાત તમે કરી. એક આને અનુસંધાનમાં વાત કરી દઉં કે અનફોર્ચ્યુનેટલી વેસ્ટર્ન વર્લ્ડના મ્યુઝિકમાં અને આપણા હિન્દી ફિલ્મ અહીંયાના ઇન્ડિયાના મ્યુઝિકમાં એક થોડો પેલો છે કે મ્યુઝિક ડિરેક્ટરે પોપ્યુલર થવું હોય તો હિન્દી ફિલ્મ મ્યુઝિકમાં પોપ્યુલર આવવું પડે. સૌથી વધારે પોપ્યુલર હિન્દી ફિલ્મ મ્યુઝિક થાય, અને એ ફિલ્મ મ્યુઝિકમાં આપવામાં પણ એકટા ડ્રોબેક છે કે
મ્યુઝિક તો સારું આપ્યું હોય પણ હવે ફિલ્મ તો સફળ થવા માટે ઘણા કારણો હોય, હવે ગમે તે કારણસર ફિલ્મ ફેલ જાય તો મ્યુઝિક ભલે ગમે તેટલું સારું આપ્યું હોય પણ એ બિચારાનું મ્યુઝિક પણ ફેલ જાય, કારણ કે મ્યુઝિક શરૂઆતમાં તો રેડિયો પર સંભળાઈને તો જ પોપ્યુલર થાય, ફિલ્મ ફેલ જાય એટલે બિચારાનું સારું કરેલું કામ પણ વેડફાઈ જાય. પણ આપણા જેવો હોય જેને સંગીતના શોખીન હોય એ પછી મહેનત કરીને હવે એમ લાગે કે આ કઈ નવામાં નથી સાંભળવા મળતું તો ચાલો જૂનું કઈક શોધીએ એમ કરીને પહોંચ્યું એટલે શોધી રહ્યા છે. હમણાં જ જે આજે જ વાત થઈ યુટ્યુબ ઉપર એક મેડી કરીને આપણે આખું નામ શું માધવ વજગાંવકર જે આ બધા પ્યાકા મોસમ ને જુર્માના ને આરડીના બહુ મોટા મૂકે છે એ લોકો હમણાં એક પ્રોગ્રામ કરવાના છે કે એક્લિપ્સ્ડ સોંગ્સ ઓફ આરડી પર જેને ગ્રહણ લાગેલું હતું એટલે એની નોંધ અત્યારે ધીમે ધીમે લેવાય રહી. એક જે તમે વાત કરી કે આર ડી બર્મન અમુક પ્રયોગો બહુ કરતા, અમુક અમુક એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે જેમાં તમે તમરાની વાત કરી કે તમરાનું એને લીધેલું એવું, એમ કે એક સાગરમાં એક સોંગ હતું સચ મેરે યાર હે, એ જયારે શરૂ થાય છે ત્યારે દાંતિયાની ઓલી જે કરે છે એવા બીજા કોઈ ઉદાહરણ હોય જેમ કે આ જે ઘરનું પણ ગીત છે એમાં ખંજરી અને વગાડી છેલ્લે સુધી કે મે બી ખંજરી સિવાય પણ કઈ હોય શકે તો આપ વધુ પ્રકાશ પાડી શકો એવા એક બે ઉદાહરણો કઈ આપ આપી શકો કે જેમાં એને આવો ઇનોવેશન કરેલ પીઆર હુ આ ચુકે છે 19 એમાં વચ્ચે આખી આમ અલગ ધૂન આવે છે ક્યાંથી શરૂ કરવું અને ક્યાં જાણવું છે આપણે 12 ઓગસ્ટનું સૌથી વધારે ફેમસ ગીત લઈ લઈએ કે ક્યારે જાણવું છે હવે એમાં જો તમને યાદ હોય તો એક અવાજનો ઓવરલેપિંગ નો ઉપયોગ કર્યો છે કે લતા મંગેશકરના અવાજ ઉપર જ લતા મંગેશકરનો અવાજ કે લતા મંગેશકરનો અવાજ એક બાજુ પૂરો થાય છે હજી એ પૂરો નથી થયો ત્યાં લતા મંગેશકરના જ આલાપ આવે આ એક ઇનોવેશન હતું અને આ 1967 કરેલું ઇનોવેશન હતું કે જ્યારે એટલી હદ સુધી કે ફિલ્મ હિસ્ટોરિયન્સ એમ જ માનતા વર્ષો સુધી કે આ લતા મંગેશકર છે અને આ આલાપ એમણે ઉષા મંગેશકર પાસે ગવડાવ્યું છે એટલે ઘણી જગ્યાએ ક્રેડિટ્સમાં લતા મંગેશકર અને ઉષા મંગેશકરને ક્રેડિટ્સ અપાતી પછી લોકોને ખ્યાલ આવ્યો કે નહીં આ તો આર ડી બર્મનનું ઇનોવેશન છે અને પછી ઓફકોર્સ કતરા કતરા મિલતી હૈ કતરા કતરા જીને દો એમાં આપણે આ જ પ્રયોગ આપણે જોયો કે અવાજનો હજી એક આલાપ પૂરો નથી થયો ત્યાં એની ઉપર બીજો આલાપ કર્યો આની પાછળ આર ડી બર્મનનું થિંકિંગ આ જ હતું કતરા કતરા કે પહેલા તો ગુલઝાર ઉપર ગુસ્સો કર્યો કે યાર આવા તે કઈ શબ્દો હોય એક બુંદ બુંદ કે એવા કઈક સારા શબ્દો ફોનેટિક વાપરતો કઈક ફોનેટિક બનાવવાની મજા આવે આ કતરા તે કઈ શબ્દ છે પણ છતાંય જયારે બનાવ્યું ત્યારે આપણે કતરાને ન્યાય આપતું આપ્યું ખરેખર કતરા કતરા એ અવાજ આવી ગયો છે. એમણે પ્રશ્ન પૂછ્યો તો યે લડકા હૈ અલ્લાહ કૈસા હૈ દીવાના એમાં જે ટોઈંગ 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 કરીને જે સાઉન્ડ એને જૂના રેડિયોના વાલમાંથી પ્રોડ્યુસ કરવાનું કીધું. પછી મહાનનું ગીત આપણે કહ્યું યે દિન તો આતા હૈ યે દિન તો આતા હૈ એમાં જે લગભગ 2 મિનિટ અને 42 સેકન્ડ એમાં જે ટણટ 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 એ આરતી કે પૂજાની થાળી અને પાણી માળતી ડુબાડી અને એવી રીતે સાઉન્ડ પ્રોડ્યુસ કર્યો એટલે શોલેમાં પણ આપણે એવું લખો જૂના ફિલ્મ એમાંથી જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક બતાવેલું કે ભાઈ હિરોઈન પોતાની જાંઘ ઉપર હાથ વગાડી અને રીતમ વગાડે છે કોણ તો કે ઝીનત સિચ્યુએશન આવી તો કે ભાઈ જાંઘ ઉપરનો અવાજ કઈ રીતે કાઢવો કોઈ રિધમ ઇન્સ્ટ્રુમેન્ટ તો એવું છે નહીં તો આર ડી વર્મને એમનો પોતાનો એક આસિસ્ટન્ટ હતા જે રેસો રેસો વગાડતા એમને કહ્યું કે ભાઈ તું તારું શર્ટ ઉતાર એનું શર્ટ ઉતરાવ્યું અને એના પીઠ ઉપર આર ડી વર્મને પોતે એ થાપ વગાડી અને રિધમ વગાડી છે કે પીઠ બોડી પર વગાડતી રિધમનો અવાજ જોઈએ છે મારે એટલે એને એ બોડી પર એને વગાડ્યું અને એ રેકોર્ડ કર્યું
જે આજે પણ એ ડાર્લિંગ ડાર્લિંગના ગીતમાં તમને સાંભળવા મળશે. જેને સાંભળવું એ મને કહેજો, હું તમને મોકલીશ, તમે સાંભળશો તો તમને થાય યસ આ તો બોડી પર વગાડેલી રીતમ છે. એટલે આવો ઇનોવેટિવ પ્રયોગ હતો. એટલે મેં કહ્યું યાદ કરવા બેસીએ તો આવા તો અસંખ્ય મળશે કે જે તમને એમ થાય કે આ કંઈક નો. અને રાધર આરડી બર્મન હંમેશા પોતાના મ્યુઝિશિયન્સને પણ કહેતા જ રહેતા, કુછ નયા કરના, કુછ નયા લાવો, નયા લાવો તો બસ મજા આવે. એટલે દરેક મ્યુઝિશિયનો ઓન રેકોર્ડ કહેલું છે કે જ્યારે અમે કંઈ પણ નવું નવું વિચારીએ ને તો અમને એમ થાય કે પેલા આરડી બર્મનને કહીએ, બીજા કોઈ મ્યુઝિક ડિરેક્ટર નહીં. કારણ કે આરડી બર્મન એક ઓપનલી અમારા આઈડિયા વિશે વિચારશે અને પોતાના ગીતમાં એનો ઉમેરશે ક્યાંક ને ક્યાંક એમને જયારે. અને આરડી બર્મન ખરેખર એવું કરતા જે મ્યુઝિશિયન કંઈ કર કે એ યાદ રાખના કભી મેં ઇસ્તેમાલ કરું ના ઇસકા. અને પછી જયારે એમને યોગ્ય પર જયારે યાદ આવે ત્યારે કે યાર તમને મુજબ સુનાયા હતા જરા બોલ તો મેં સુનના ચાહુંગા. ભાઈ દાખલા તરીકે ઉલ્લાસ બાપટ જે એમના સંતુર પ્લેયર હતા, હવે સંતુર પ્લેયર હતા એટલે એમણે એક વખત સંતુર આઈડોનો તમને લોકોને ખ્યાલ છે કે આમ સ્ટ્રોક વગાડીને વગાડાય, એટલે એ સ્ટ્રોક વગાડીને એ સંતુર જનરલી બધા વગાડે. હવે એ ઉલ્લાસ બાપટે એક વખતે સંતુરમાં મીંડ મીંડ એટલે શું છે કે કોઈ બી સ્ટ્રીંગને જે ખેંચીને તમે વગાડો ને જે સિતારમાં આપણે સાહેબ કરીને જે વગાડે એ એમણે સંતુરમાં મીંડ કરી દીધી. એક હાથે સ્ટ્રોક મારે અને બીજા હાથે એના આંગળીથી ખેંચે એને મીંડ કહેવાય. તો એને ઉલ્લાસ બાપટે આરડી બર્મનને સંભળાવ્યું એટલે હવે ઘરે આવતો તો બહુ સરસ પ્રયોગ કર્યો છે યાદ રાખના મેં કભી યુઝ કર્યું હતા. અને એ યુઝ એમણે કર્યો ત્યારે અંગુરનું એક ગીત આવ્યું, હોઠો પે બીતી બાત આઈ હૈ વાદા નિભાને કી રાત આઈ હૈ, મોસમી ચેટર્જીનું એક ગીત છે. હવે ગીત તમે સાંભળજો એના ઇન્ટરલ્યુડમાં એ સંતુરનો મીંડમાં આ રીતે ઉપયોગ કર્યો કે જે મીંડ જનરલી સંતુરમાં હોય જ નહીં. કોઈ બી તમે ગીતો સાંભળશો ત્યારે સંતુર તમને મીંડમાં નહીં સાંભળવા મળે, કરીને ખેંચીને વગાડ્યું હોય. તો એ ઉલ્લાસ બાપટ પાસે એમને વગાડાવ્યો, પણ વગાડાવ્યો એટલું જ નહીં. સી આરડી બર્મનની મહત્તા એક બીજી આ પણ હતી કે બધા મ્યુઝિશિયન્સની વચ્ચે કે જો આ માણસે કેવું નવું કંઈક કહ્યું છે. આશા ભોસલેને ઉલ્લાસ બાપટ પોતે ઓન રેકોર્ડ કહેલું છે આશાજીને કે અરે આશા દેખ જે લડકેને ક્યાં કહીએ પણ સાથે સાથે ફાળો મારી નીચેના સુધીના લોકોનો છે, ફક્ત મારો નહીં. મારી સફળતા છે એ ભલે લોકોને ઉપર નો દેખાય છે પણ એમાં ફાળો બધાનો છે. મ્યુઝિક વગાડે. હવે એક વખત શું થયેલું કે આવી જ રીતે લગભગ સાંજ પડી ગયેલી અને બધા જેના સિટિંગ મ્યુઝિશિયન્સમાં ભાનુ ગુપ્તા કરીને એક મ્યુઝિશિયન્સ હતા, હવે વગાડતા હતા અને આંગળી થાકી ગયેલી એટલે એક આંગળી જે દબાવવી જોઈએ એ દબાણી નહીં અને ઓપન રહી ગઈ અને એ અવાજ આવ્યો. એટલે બધા મ્યુઝિશિયન્સ તો હસવા માંડ્યા કે યાર શું શું વગાડ્યું તે વળી. કારણ કે જે મ્યુઝિકના જાણકાર હોય તો ખ્યાલ આવી જાય ને કે આ સાચું નથી વાગ્યું, આ તો કંઈ ખોટું વાગ્યું છે. પણ આરડી બર્મન હતા કે જેમણે અવાજ એમને ગમી ગયો, અરે એ તો સલાહ કુછ અજબ બજા ક્યાં બજા તું ફિક્સ બજા. એટલે બોલો ક્યાં ફિક્સ બજા પંચમદા ગલતી હો ગઈ. ગલતી હો ગઈ લેકિન એ ગલતી તું રિપીટ કર, મુજે આવાજ અચ્છી લગી. એટલે વગાડ્યું પાછો કે લે ભાઈ આ એફ શાર્પ માઇનર બતાવો અને ઓપન સ્ટ્રીંગ થર્ડ સ્ટ્રીંગ ઓપન આનું આવું નામ છે કે કોડ એફ શાર્પ માઇનર છે પણ એની થર્ડ સ્ટ્રીંગ ઓપન રહી ગઈ છે કે જે ખરેખર ન રહેવી જોઈએ પણ રહી ગઈ. આડી બરોબરને યાદ રાખ્યું અને ગીત જ્યારે આવ્યું ચિંગારી કોઈ ભડકે તો એમને થયું કે યસ આ અવાજ હવે મારે આમાં વાપરવો છે. એટલે ચિંગારી કોઈ હોય કરીને એ જે કોડ છે એ એફ શાર્પ માઇનર વિથ થર્ડ સ્ટ્રીંગ ઓપન ફોલ્ટી કોડ છે. સંગીતના સાધારણ જાણકારોની દ્રષ્ટિએ એમ થાય કે આ તો ખોટું છે પણ ખોટા જોડે મારે શું લેવા દેવા, મારા કાનને વધારે ગમ્યું છે. અને આજે હિસ્ટોરિકલ પીસ છે, વગાડ્યો તો ભૂપેન્દ્રસિંહ જે આપણે જેને આપણે સિંગર તરીકે જાણીએ છીએ, હી વોઝ અ વેરી ગુડ ગિટારિસ્ટ.
એટલે લગભગ ઓલ થ્રુ 70s આર ડી બર્મન ના બધા ગીતોમાં ભૂપેન્દ્ર સિંઘે ગીટાર વગાડ્યું છે. સરોદ માટે જરીન દારૂ વાળા જતો પોતે તો આ મહેબૂબા મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ આ બધા હતા. એટલે જયારે આર ડી બર્મન ને જયારે કોઈ અલગ કેરેક્ટર હોય કે જે હીરો નથી પણ એના પર પિક્ચરાઇઝ કરવાનું છે, તો આર ડી બર્મન ને પોતાનો અવાજ મોડ્યુલેટ કરી જે નેચરલ વોઇસ નથી અવાજ બદલીને ગાવાની પેલી હતી કે ચેલેન્જ તરીકે સ્વીકારતા દુનિયામાં લોકો કરીને ગાય તે ટ્રેનનું ગીત બરાબર એ બધા ગીતો આપણે સાંભળીએ. પછી ધનો કી આંખો મેં પછી અવાજ નું મોડ્યુલેશન નથી કર્યું. જયારે મહેબૂબામાં તો આખું ફૂલ મોડ્યુલેશન સાધારણ રીતે એકચ્યુઅલી ઓરિજિનલ હતો. તમે કહ્યું છે એટલે કહું ઓરિજિનલ ગીત આશા ભોસલે ગાવાના અને હેલન ઉપર પિક્ચર હેલન પર કેબરે હોય અને ગાય પછી હેલન નહીં પણ ખરેખર આશા ભોસલે જ ગાવાની હતી એ ગીત. રિહર્સલ પણ થયેલા પણ જયારે આર ડી બર્મને આ રીતે ગાયું કે મારાથી કઈ આ રીતે ના ગવાય ભાઈ, પણ હવે રમેશ સિપી કે મને તો આ તારું આ ગાવાનું ગમી ગયું છે એટલે મારે તો તારા હા અવાજમાં તું ગા. ઓકે ઠીક છે ભાઈ ચાલો. એટલે પછી અમે જલા લાગે ને ઉમેરો ઉમેરો કે ચાલ ભાઈ હવે મેલ સિંગર લીધો છે તો પછી કોકે તો સ્ક્રીન ઉપર ગાવું ને જલા લાગે તો પાસે એક ગીત ગવડાવ્યું. આજે જલા લાગે ની પહેચાન છે, બાકી કોઈ જલા લાગે ને ઓળખે નહીં. એટલે કુદરત ક્યારેક કેવું કરે છે કે ક્યાંથી પણ સાથે સાથે આ જગ્યાએ હું એક પણ ખાસ કહીશ કે આર ડી બર્મને જે બેંગોલી ગીતો ગાયેલા છે એના પૂજા આલ્બમ્સમાં એને પોતાના નેચરલ વોઇસમાં અને જે લોકોને સંગીત એક્સપ્લોર કરવું હોય આર ડી બર્મનના બેંગોલી ગીતો સાંભળજો. જે પછી એમાંના ઘણા ગીતો હિન્દી ગીતો પણ બન્યા છે જેમ કે તેરે બિના જિંદગી સે શીખવા તો નહીં ગીત છે ઓરિજિનલ આર ડી બર્મનના ગીત અવાજમાં વોઇસ છે જેતે જેતે પથે વળો દેરી કરીને. પછી હમણાં મેં તમને આઝાદનું જે સંભળાવ્યું મેં હું તેરી પ્રેમ દીવાની એ પણ આર ડી બર્મનના વોઇસમાં છે. સજની ગો પ્રેમ કથા આવા બધા ગીતો તમે આર ડી વર્મનના નેચરલ વોઇસમાં સાંભળશો તો હું ખાતરીપૂર્વક કહું છું કે તમે કહેશો આર ડી વર્મન પણ એટલા જ સારા ગાયક હતા અને એટલી જ સારી રીતે ગાઈ શકતા. પણ હિન્દી ફિલ્મમાં એમ હીરો માટે નહોતું ગાવાનું એટલે સાધારણ રીતે કેરેક્ટરને અનુરૂપ ગીત ગાતા. એક જમાને કો દિખાયાનો કે તુમ ક્યા જાનો જિંદગી કુછ ભી નહીં કુછ ભી સહી કભી હૈ મેરે કિસ કામ કી બહુ સરસ સોંગ છે નેચરલ વોઇસ. એક એને શરૂઆતમાં ગાયું તું એની પહેલી ઇનિંગમાં મધહોસ પિક્ચરમાં આશા ભોસલે જોડે આપણી જોડે વાત કરી.
પોતાના મ્યુઝિકની તારીફ એમણે ક્યારેય કરી? એમણે લોકો પર જ છોડ્યું છે. તો ક્યારેય એ જે આપણે કહી શકીએ કે અમુક મ્યુઝિક ડિરેક્ટરોનો સ્વભાવ હોય કે જરા પોતાની કરે, આડી બર્મને ક્યારેય પોતે પોતાના ને એમાં પણ શું છે કે અમુક વખતે પોતે ધારી હોય કે મેં અમર પ્રેમનો ને આંધીના આટલું સરસ મ્યુઝિક આપ્યું છે, જ્યારે કોઈ એવોર્ડ ના આપે તો મને કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ આ મેં તો સારું, હું તો આને સારું માનું છું, ખબર નહીં લોકો આને સારું માને છે કે નથી માનતા. એટલે ક્યારેય ઓન રેકોર્ડ મને તો યાદ નથી આવતું કે ક્યારેય એમણે કોઈ પોતાના પર્ટિક્યુલર મ્યુઝિકની પેલી કરી હોય. હા, આગલી જનરેશનના મ્યુઝિક ડિરેક્ટરમાં સી એસ ડી બર્મન તો નેચરલી ઘરકા મામલા હતા એટલે એમણે ગમતું, પણ ઓન રેકોર્ડ શંકર જયકિશન વિશે એમણે બહુ સારું કહ્યું છે કે યસ, આમના મ્યુઝિકથી પ્રભાવિત થઈને હું ઘણું શીખ્યો છું, આમના મ્યુઝિક પાસેથી, મદન મોહનના મ્યુઝિક પાસેથી પણ ઘણું શીખ્યો છું, સલીલ ચૌધરીની મ્યુઝિક પણ મને ગમે છે અને મને હું શીખ્યો છું એમ કરીને ઓપનલી પોતે કન્ફેસ કરેલું છે કે આ લોકોના મ્યુઝિક પાસેથી પણ હું ઘણું શીખ્યો છું. અરે જેવો એવો ગાવના ઘરના જ છે બધા. એ દિલ દીવાને ખેલ હે ક્યા જાને, દર્દ ભરા હે ગીત લબોં પે, ઇન હોઠો પે આયે દર્દ ભરાયે ગીત કહાં સે, ઇન હોઠો પે આયે દૂર કહીં લે જાયે, ભૂલ ગયા ક્યા ભૂલ કે ભી હે મુઝકો યાદ જરા સા, ફિર ભી મેરા મન પ્યાસા, મેરે નૈના સાવન બાદો ફિર ભી મેરા મન પ્યાસા, ફિર ભી મેરા મન પ્યાસા. જીતના તડપાયેગી મુઝકો ઉતના હી તડપેગી તું હી, જો આજ હૈ આરઝુ મેરી વો કલ તેરી આરઝુ હોગી, યે ઝૂઠ નહીં સચ હૈ સનમ સનમ તેરી કસમ, ઓ સનમ તેરી કસમ, સનમ તેરી કસમ, કિતને ભી તુ કર લે સિતમ, હસ હસ કે સહેંગે હમ, યે પ્યાર ના હોગા કમ, સનમ તેરી કસમ, સનમ તેરી કસમ, સનમ તેરી કસમ. દવે સાહેબ આડી બર્મન તમારી જિંદગીમાં આરડી બર્મન કઈ રીતે આવ્યા, તમને શું એનું ઇમ્પ્રેસ કરે છે, મને એ જાણવામાં પણ રસ છે.
સૌથી વધારે આમ કે આર ડી બર્મન એટલે રાજેશ ખન્ના અને આર ડી બર્મન બધા બહુ અંગત મિત્રો હતા. અને રાજેશ ખન્ના ની કેરિયર અને આર ડી બર્મન નું મ્યુઝિક ઘણું બધું પેરેલલ ચાલ્યા. અને ખાસ તો જે એનું પહેલું બ્લોકબસ્ટર એમ કે જે હતું છે એમ કે કટી પતંગ, એનું એક ગીત છે જે મને બહુ ગમે છે. હે જો મોહબ્બત હૈ હે ઉનકા હૈ કામ, અર મહબૂબ કા જો બસ લેતે હુએ નામ, મર જાએ મિટ જાએ હો જાએ બદનામ, રહને તો છોડો બિજાને દો યાર હમ ના કરેંગે પ્યાર, રહને તો છોડો બિજાને દો યાર હમ ના કરેંગે પ્યાર. અને બતાવે છે કે તમે આ ગીત ઓછામાં ઓછું 25-50 વાર સાંભળ્યા છે તો જ તમે આટલી ન્યુઆન્સિસ સાથે, તમે જે ત્રણેય લોકો જે ગાયું હોય આટલી ન્યુઆન્સિસ સાથે એટલે ગાઈ શકે કે તમે 25-25 બે બે પિક્ચર મળ્યા છે, પણ જયારે કટી પતંગ આવ્યું અને આ યજો બતાવ્યું કે જે આઈ વિટનેસ થિયેટરમાં જાય એટલે સિક્કાઓનો વરસાદ થાય, યુનો રાજેશ ખન્ના આવે અને જેવા પેલા વાયોલિન સરકતો એટલે લોકો સીધા વરસાદ કરતા શીખાય. ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન કેરિયર ઓફ રાજેશ ખન્ના, આલી બર્મન એન્ડ આનંદ દીક્ષિત. મને બહુ જ બેતાબ છે કે મારી પાસે એક એવી ચીજ છે કે જે મારે ખોટને આપવી છે, તો મારે તમારા સિવાય કોઈને આપવી નહીં. મારા છોકરાઓ તો કઈ હું સમજતા નથી. ધર્મેશભાઈ તમારો એડ્રેસ આપજો, મને યાદ નહીં આવે. ગીત ના ગાવ તો કઈ નહીં, પણ કઈ બોલો. એક હલકારો તો ઉત્તમ, પણ એક જ મિનિટ ધર્મેશભાઈ. આ બધી એમ કે આર્ટી બર્મનના પોતાને આપણે ગાયેલા ગીતોની વાતો કરી, પણ જે એને સૌથી પહેલા જે એક બેકગ્રાઉન્ડમાં આખો એને જે આલાપ લીધો હતો જે સાગર ફિલ્મમાં, કે પહેલી વખત જ્યારે ઋષિ કપૂર ડિમ્પલને જે ત્યાં, અને એ આલાપ એટલો બધો અદ્ભુત આલાપ છે. અને ત્યાર પછી તો એની ઉપરથી પેલું ગીત પણ બન્યું, આજા મેરી જાન કહા થા તુને સનમ. પણ હા, પણ એ જે આલાપ હતો અને એ આલાપની જે એમ કે જે એની રેન્જ અને એક્ચ્યુઅલી જે એની એક્સપેક્ટસી જે કહે છે, બીજું કોઈ ના ગાઈ શકે. આ ઇટ વોઝ ધ સુપર્બ એમ. હા, હું આવું જે વેવ સિંગિંગ જે બોઝ અદ્ભુત આલાપ હતો. એ તમે આલાપ ની વાત કરી એટલે તમે કહો એનું બેંગોલી સાંભળ્યું છે? એ ખરેખર સૌ પ્રથમ એનો બેંગોલી આલ્બમ માં એમણે જે ગાયેલું છે, તુમિ કાટો જીવરે, એ તો પછી એના પ્રોગ્રામમાં બેંગોલી વર્ઝન ગાયેલું છે. યસ યસ, એ એમણે બેંગોલી પણ ગાયેલું છે. અને જે તમે કહ્યું પરફેક્ટ છે કે જે એ એન્ટ્રી ડિમ્પલ ની થાય અને પાછળ આડી બર્મન અવાજ આવે એવો તમને કઈ દુનિયા છે, માહોલ રચાય. અને પાછળથી એચએમવી વાળો છે આ બધું અનફોર્ચ્યુનેટલી પાછળથી પોપ્યુલર થયું, એટલે પછી એચએમવી વાળા વેર ફોર્સ્ડ કે હવે અમારે આને તો સેપરેટલી રિલીઝ કરવું પડશે વિથ સ્ટીરિયો ઇફેક્ટ. એટલે લોકો જલપરી થીમ, જલપરી થીમ કરીને આખું પાછું રિલીઝ કર્યું, એને નામ આપ્યું જલપરી થીમ એમ કરીને આ ગીત. એટલે અમુક ગીતો છે આપણે કહીએ ને કે હવે તકદીર ની વાત છે કે જે હવે વધારે પોપ્યુલર થઈ ગયું. ધર્મેશ હેલો, પાછું
ઓલામાં એક પિક્ચર આવ્યું હતું ગુલશન કુમાર નું, આજા મેરી બોલા, દિલ કહેતા હે તું હે યહાં તો જાતા લમ્હા થમ જાયે, વક્ત કા દરિયા બહેતે બહેતે ઇસ મંજર મે જમ જાયે, તૂને દીવાના દિલ કો બનાયા ઇસ દિલ પર ઇલ્ઝામ હે ક્યા, સાગર જૈસી આંખો વાલી યે તો બતાતે